મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. લલિત વસોયાની જળ સમાધિની ચીમકીનો મામલો સામે આવી રહ્યો છે. વસોયાના સમર્થનમાં કોંગ્રેસના 11 ધારાસભ્યો આવ્યા છે. તો લલિત કગથરા, પરસોત્તમ સાબરિયા, બ્રિજેશ મેરજા હાજર રહેશે. તો મહત્વના સમાચાર, ચિરાગ કાલરિયા, પ્રવીણ મુછડિયા, વલ્લભ ધારવિયા પણ હાજર રહેશે. તો જેવી કાકડિયા, હર્ષદ રીબડિયા પણ ભીખા જોશી સાથે હાજર રહેશે. બાબુ વાજા તથા પ્રતાપ દુધાત પણ આંદોલનમાં હાજર રહેશે. તો ભાદર ડેમમાં કેમિકલ યુક્ત પાણી છોડવાનો મામલો, લલિત વસોયાની જળ સમાધિનો આ મામલો સામે આવી રહ્યો છે. વસોયાના સમર્થનમાં કોંગ્રેસના 11 ધારાસભ્યો આવ્યા છે. લલિત કગથરા, પરસોત્તમ સાબરિયા, બ્રિજેશ મેરજા અસ્થિતિએ હાજર છે ત્યાં. તો ચિરાગ કાલરિયા, પ્રવીણ મુછડિયા, વલ્લભ ધારવિયા પણ વસોયા સાથે હાજર છે. જેવી કાકડિયા, હર્ષદ રીબડિયા, ભીખા જોશી પણ હાજર રહેશે. બાબુ વાજા તથા પ્રતાપ દુધાત પણ હાજર રહેશે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભાદર નદીમાં જે કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે તેને લઈને આ મામલો સામે આવી રહ્યો છે. વસોવાયાના સમર્થનમાં 11 ધારાસભ્યો કોંગ્રેસના સામે આવ્યા છે. તો કોંગ્રેસના 11 ધારાસભ્યોએ લલિત વસોયાની વાતને સમર્થન આપ્યું છે. આ ભાદર ડેમના દ્રશ્યો છે જેમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે તેને લઈને આખો વિરોધનો વંટોળ ઉઠ્યો છે. આ મુદ્દે સંવાદદાતા યશ લાઈવ જોડાઈ ગયા છે. જી યશ, ભાદર ડેમમાં જે કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું છે તેને લઈને લલિત વસોયા વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા છે અને ખાસ કરીને જળ સમાધિની પણ વાત કરવામાં આવી રહી છે. હાલ ત્યાં શું સ્થિતિ સામે આવી રહી છે? જે ચોક્કસ અંકુર જો વાત કરવામાં આવે તો ભાદર ડેમમાં જે કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું હતું ત્યારબાદ લલિત વસોયા જે છે તેમણે અનેકવાર કલેક્ટરને તેનો વિરોધ નોંધાવ્યો હતો. કલેક્ટરને કહ્યું હતું કે જે ભાદર ડેમમાં જે પાણી છોડવામાં આવ્યું છે તેવી ફેક્ટરીઓ જે પાણી છોડી રહી છે તેના સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, પરંતુ સરકાર દ્વારા તેમજ કલેક્ટર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. અંતે લલિત વસોયા દ્વારા જળ સમાધિનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સાથે સાથે તેમને એવી પણ વાત કરી કે તેમની સાથે કોંગ્રેસના બીજા અન્ય 11 ધારાસભ્યો છે તે પણ જોડાશે. અને વાત એવી બજારમાં આવી હતી, વાયરલ થઈ હતી કે હાર્દિક પટેલ પણ તેમાં જોડાશે, પરંતુ હાર્દિક પટેલ આપણી સાથે તેમની સાથે વાત કરીશું. હાર્દિકભાઈ, ખાસ કરીને લલિત વસોયાની જળ સમાધિની વાત હતી, આપનું શું કહેવું થાય તેને લઈને શું કહેશો? ગઈકાલે પણ અમે લોકો સાથે હતા જયારે પેલી યાત્રા અમારી હતી. એ સમયે પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી કે જે રીતે ભાદર નદીની અંદર કેમિકલ યુક્ત પાણી જેતપુરની અમુક ફેક્ટરીઓ અને ઇન્ડસ્ટ્રીઓ દ્વારા છોડવામાં આવે છે, એના કારણે ધોરાજી ઉપલેટાના જે પણ ગામડાઓની અંદર ભાદર નદી પસાર થાય છે એ લોકોને પીવાલાયક અને ખેતીલક્ષી પાણીની અંદર ખૂબ નુકસાની થાય છે. એમનો 11 તારીખે જળ સમાધિનો કાર્યક્રમ પણ છે. કાલે મારે જો કોઈ પણ પ્રકારના કાર્યક્રમ નહીં હોય અથવા કલેક્ટર સાથેની જે મુલાકાતનો સમય છે કાલ નહીં હોય તો હું પણ ત્યાં હાજર આવવાનો છું. જો કાલ કોઈ કાર્યક્રમ હશે તો હું ત્યાં નહીં જઈ શકવાનો દુઃખ છે. પણ લલિત વસોયાજીએ જ્યારે પણ સમાજહિતની વાત હોય કે લોકોના પ્રશ્નોની વાત હોય હંમેશા ખૂબ સારું કામ કર્યું છે. આશા રાખીએ કે એમની જે માગણીઓ છે ખેડૂતને લઈને કે જનતાને લઈને માગણીઓ સરકારે સમજવી જોઈએ. કેમ કે આજે ભારતની અંદર લગભગ નદી કે નાળા કે ખાસ કરીને ડેમો એની અંદર કેમિકલ યુક્ત, ખાસ કરીને આપણે સાબરમતીની પણ વાત કરીએ તો એની અંદર પણ કેમિકલ યુક્ત પાણી છોડીને એ પાણીને દૂષિત કરવાનો પ્રયાસ થાય છે અને એના કારણે લોકોને પાણીનો ઉપયોગ નથી થતો. જેતપુર ધોરાજી ઉપલેટાની અંદર આ પરિસ્થિતિનો સામનો કરવો પડે દુઃખની વાત છે. ત્યાં જેતપુરમાં તો ખુદ ત્યાંના મંત્રી પણ છે તો એમને પણ આ વાતને સમજવી જોઈએ. અને જે રીતે લલિતભાઈ વસોની સાથે અન્ય પણ લોકો જે સંકળાયેલા છે, જે જોડાયેલા છે, સમર્થનમાં છે, એ લોકોને પણ હું કહું છું કે આ લડાઈને ખૂબ મજબૂત કરવી જોઈએ જેથી લોકો અને ખેડૂતોના ફાયદાની વાત થાય. હાર્દિકભાઈ, આજે આપ કલેક્ટરને આવેદન પત્ર આપવા જવાનો છો. 25 તો આ હતા અમારા સંવાદદાતા જે હાર્દિક પટેલ સાથે જોડાયા છે. તેમણે જણાવ્યું કે તેઓ થોડાક જ સમયમાં તેમની સાથે જોડાશે. તો લલિત વસોયાની જળ સમાધિની આ મામલો, કોંગ્રેસના 11 ધારાસભ્યોએ લલિત વસોયાને સમર્થન આપ્યું છે. તો ભાદર ડેમમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે તેને લઈને વિરોધ કરી રહ્યા છે લલિત વસોયા. તો જવાબદારો સામે પગલા ભરવાની કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ પણ જાતના પગલા નથી. લોકોના હિતમાં કાર્યક્રમ થશે ને કરતા રહીશું.
तो भादर डेम में केमिकल युक्त पानी छोड़वानो मामलो रजूआत करवामां आवी हती। ललित वसोया द्वारा तंत्र ने तो पण कार्यवाही करवामां नथी आवी तेने लईने उग्र माहौल सर्जायो छे। कोंग्रेसना 11 धारासभ्यो पण ललित वसोयाना समर्थनमां आव्या छे। भादर डेम में जे केमिकल युक्त पानी छोड़वामां आवी रह्युं छे तेने लईने खूब ज मुश्किलीओ सर्जाई शके छे। विरोध पर ललित वसोया उतर्या छे। तेमना समर्थनमां 11 कोंग्रेसना धारासभ्यो सामे आव्या छे। कलेक्टर ने पण रजूआत करवामां आवी छे, परंतु कोईपण रजूआत काने धरवामां नथी आवी रही। कोईपण जातना पगला हजू पण जवाबदारो सामे लेवामां नथी आव्या तेने लईने माहौल अत्यारे वधु विकट बनी रह्यो छे। तो भादर डेममां केमिकल युक्त पाणी छोड़वामां आवी रह्यु छे तेने लईने वातावरण उग्र बन्यु छे। वीटीवी आपने एक्सक्लूसिव दृश्यो बतावी रह्या छे। भादर डेमना दृश्यो छे ज्यां केमिकल युक्त पाणी छोड़वामां आव्युं ने त्यारबाद जे नदी छे ते नदीमां ફીણ વળી ગયેલા કેમિકલના આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। તો જળ એ જીવન છે તે માન્યતાને અત્યારે રદ કરવામાં આવી છે। કલેક્ટરને તેમજ જે કમિશનર છે કોર્પોરેશન, કઈ જગ્યા માટે પરમિશન માંગવામાં આવશે? મેં નિકુલનાથ પણ વિસ્તારની અલગથી મંજૂરી માંગેલી છે, અને જે પાર્કિંગ ઝોન જાહેર કર્યું છે એને તો અમે આજથી 1.5 મહિના પહેલા પરમિશન માંગી હતી। સ્ટેન્ડિંગ કમિટી એનો ઠરાવ પણ કર્યો છે, હજુ સુધી મ્યુનિસિપલ કમિશનર અમને ગ્રાઉન્ડ આપતા નથી। ક્યાંક ને ક્યાંક મને એવી શંકા જાય છે કે જે મ્યુનિસિપલ કમિશનર પોતે ઈમાનદાર હોવાના જે ઢોંગ રચી રહ્યા છે અત્યારે ગુજરાતની અંદર કે ભાઈ અમે અમદાવાદની અંદર અમે જો ફ્રી પાર્કિંગ કરી આપ્યા, પાર્કિંગોની સમસ્યાથી દૂર કરી, પણ લોકતાંત્રિક રીતે કોઈ માણસને પોતાનો અધિકાર માગવાનો હોય, જો એમાં મ્યુનિસિપલ કમિશનર અને કમિશનર સાહેબ રોકતા હોય તો ક્યાંક ને ક્યાંક અમને એમની ઈમાનદારી ઉપર પણ સવાલ ઉભા થઈ ગયા છે। આપ 2 મહિના પહેલા પરમિશન માંગી હતી, ત્યારબાદ આપને કોઈ વાયરલ પણ વાતો થઈ હતી કે તે પરમિશન રદ કરવામાં આવી છે, પણ ત્યાં આગળ અચાનક જ પાર્કિંગ ઉભું કરવામાં આવ્યું છે, તો શું લાગે છે કે સરકારનો હાથ હોઈ શકે? કામાં કે પરમિશન રદ કરી દે તો કોઈ વાંધો જ નથી, પણ અમને ખોટી રીતે હેરાન ન કરે કે કાલ આવજો, આમ કરજો, તેમ કરજો, કેમ કે આ તો પરમિશન માંગવી અમારી ફરજ છે, પ્રક્રિયા છે। બાકી કાર્યક્રમ તો અમથોય કરવાનો છે પરમિશન નહીં આપે તો, અને એની અંદર જે પણ કાંઈ થશે એની જવાબદારી સરકાર નહીં રહેશે, મ્યુનિસિપલ કમિશનર નહીં રહેશે, અમદાવાદના કમિશનર સાહેબ નહીં રહેશે। અને જો મને એ નવાઈ લાગે છે કે અમિત શાહજીનો કાર્યક્રમ હતો હમણાં કલકત્તાની અંદર, તો અહીંયા કાર્યક્રમની મંજૂરી ના આપી તો અમિત શાહ ખુદામ ખુદી કરતા હતા, તો મને કાર્યક્રમની મંજૂરી નથી આપતા કે મમતા દીદી બીવે છે, તો હું એ જ કહેવા માંગુ છું કે ગુજરાતની ભાજપ સરકાર બીવે છે કાર્યક્રમની મંજૂરી આપતા? જે ચોક્કસથી અંકુર, તો જે પ્રમાણે હાર્દિક પટેલનું કહેવું છે કે સરકાર દ્વારા તેમજ એમસી કોર્પોરેશન દ્વારા તેમને 2 મહિના પહેલા જે પરમિશન માંગી હતી તે પરમિશન આપવામાં નથી આવી, ને રાતોરાત તે જગ્યા ઉપર પાર્કિંગ કરી દેવામાં આવ્યું છે, પાર્કિંગના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે, તો અગાઉ પણ આજે પણ જે હાર્દિક પટેલ દ્વારા તેમજ પાસની કમિટી દ્વારા ફરીથી એક વખત કમિશનરને તેમજ કોર્પોરેશનમાં એક આવેદનપત્ર આપવામાં આવશે, અને જે જગ્યાઓ નક્કી કરવામાં આવી છે તે જગ્યાઓની માંગણી કરવામાં આવશે। જો સરકાર દ્વારા તેમજ કોર્પોરેશન દ્વારા તે પણ માંગણી નહીં સ્વીકારવામાં આવે તો અનામત જે મુદ્દો છે હાર્દિક પટેલે આરપારની જે લડાઈની વાત કરી છે તે ચાલુ જ રહેશે, અને ચોક્કસપણે તે વાત જે તેમણે કહી હતી તે પ્રમાણે અનામત આંદોલન છે, આરપારની લડાઈ છે, સરકાર સામેની લડાઈ છે, તો તેમાં તેમને કોઈ રોકી નહીં શકે। જી બિલકુલ યશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।